સેલવાસના વાસોના સ્થિત સૈનાત પેટ્રોલ પંપ પર લૂંટના ઈરાદે આવેલા બે અજાણ્યા શખ્સોએ પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલો કરતા એક કર્મચારીનું મોત થયું છે, જેની તપાસ હાથ ધરીને સેલવાસ પોલીસ તંત્રએ બંને આરોપીઓને ઝડપી પાડી તથા ગુન્હામાં વપરાયેલી પિસ્તોલ અને છરી જપ્ત કર્યા હતા. બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસ દ્વારા બંને આરોપીઓને ઝડપી પડાયા હતા. આરોપીઓની પૂછતાછ દરમિયાન સુરત અને બારડોલીના પેટ્રોલ પંપ પર પણ લૂંટ ચલાવવાની કોશિશ કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓએ પોતાના સાથીદારોના નામ પણ આપતા સેલવાસ પોલીસ દ્વારા આ આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ છે. આ અંગે ઉંડાણમાં ચર્ચા કરી કે આ ક્રાઇમને કેવી રીતના રોકવું તે સંદર્ભે મિટિંગ ગોઠવી અને આ આરોપીઓને પકડી પાડવા માટે હમોને માર્ગદર્શન આપેલું, તો હમોએ આ અંગે અમારી પાસે વચ્ચે ઇન્ફોર્મેશન આવી કે આમાં પીપરે ખાડી પર એક પ્રકાશ ઉર્ફ પકિયા નામનો વ્યક્તિ, જે આગળ પણ ચોરીના ગુનામાં સંડવાયેલો, તેને આ બધા પેટ્રોલ પંપ પર જે બી બનાવ બન્યા છે એને અંજામ આપ્યો છે. તો અમારી અલગ અલગ ટીમ આ પ્રકાશ ઉર્ફ પકિયાની પાછળ લાગેલી અને જે ખબર પડી કે એ લોકો એમપીમાં છે, તો એમપી જઈને તેની ગેંગનો એક સાગીદાર જેનું નામ કૈલાસ છે તે અને એક બીજો બાળ ગુનેગારને અમે આ કેસમાં અટક કરેલ.